नमस्कार मित्रों, हूँ काजल रामाणी, आपनु स्वागत करू छू अमारी चैनल मा। मित्रों, आजनी वात खूब ज खास छे, माटे दरेके अंत सुधी सांभळवा विनंती। तो चलो शुरू करिए आजनी वात। आंख दिलनु प्रतिबिंब छे, मनोव्यथा के खुशालीनु दर्पण छे। मुंबईमां रहेता विधवा माता सरोजबेननो एकनो एक दीकरो रमेश, मानी आंखनुं रतन, ઉજાળ્યું નામ રતન સમ ભણી ગણીને રમેશે, અને બેંગ્લોરે કંપનીમાં જોબ પર લાગ્યો। બેંગ્લોર શહેરની સુંદર યુવતી રીનાના પરિચયમાં આવ્યો। લોકલાજે રમેશ મુંબઈ આવીને માની સાથે થોડો વખત રહ્યો અને ઘર ઠીકઠાક કરાવ્યું। સરોજબેન ખુશ થઈ ગયા। હા સ દીકરો મારો, આંખનું રતન નીકળ્યો। પણ એ તો ક્ષણભંગુર હતું। રમેશ પાછો બેંગ્લોર ગયો અને સરોજબેનને કહ્યું કે માં, તને હું જલ્દી ત્યાં બોલાવીશ, એટલે હું જાતે આવીને લઈ જઈશ। એક વર્ષ પછી રમેશ પરણી મુંબઈ રીનાને લઈને આવ્યો। સરોજબેન ખુશ ખુશ થયા, પણ એ ખુશી જાજી ટકી નહીં। રમેશ આવ્યો અને બીજા જ દિવસે વહેલી સવારે ટેક્સી બોલાવીને માં સરોજબેનને કહે, હું અને રીના અમેરિકા જઈએ છીએ। સરોજબેન દીકરા અચાનક તે મને આ વાત પણ ના કરી અને આમ એકાએક આંસુ લૂછતા સરોજબેન કહે, રમેશ બે દિવસ રોકાઈ જાઉં, મને સારું લાગે, લોકો નવી વહુને જોવા આવે, આપણા કુળદેવીને પગે લાગવા જવાનું બાકી છે। તો રમેશ સરોજબેનને કહે, મારી પત્ની કંઈ શોભીશ છે, આવો તે કંઈ રીત રિવાજ હોય, અને રીનાને અહીં ફ્લેટમાં ગમતું નથી, શું એને અહીં આ પિંજરામાં પરાણે રાખું? આ સાંભળતા જ સરોજબેન અવાચક બની ગયા। તો રમેશ સરોજબેનને કહે છે, મારી પત્ની કંઈ શોભીશ છે, આ તો રીત રિવાજ છે કંઈ, અને રીનાને અહીં ફ્લેટમાં ગમતું નથી, શું એને અહીં જ આ પિંજરામાં પરાણે રાખું? આ સાંભળતા જ સરોજબેન અવાચક બની ગયા। ત્યાં તો ટેક્સી આવી રમેશ અને રીના બારણે પહોંચ્યા। સરોજબેન છોકરાઓને જોવા બારણે આગળ વધ્યા તો એ જોતા જ આંખના રતન સમા રમેશે બારણું હડસેલી બંધ કરી દીધું। સરોજબેનને કારમાં આઘાત લાગ્યો, છતાંય દીકરા વહુને આવજો કહીને પાછી વળી જતી ટેક્સીને ચોધાર આંસુએ જોતા રહ્યા। સમાજ જીવનની કટુ વાસ્તવિકતા સ્વીકારે જ છૂટકો, આ તો સમય અંતરે હૃદયના યાદોના દસ્તકને સાંભળીને અશ્રુ ટપકાવી જાણે છે। સરોજબેન સૌથી મોટા હતા, પછી એક ભાઈ જીતેશભાઈ, એ આણંદ રહે। નાની બહેન આરતી અમદાવાદ પરણી હતી। જીતેશભાઈએ લગ્ન નહોતા કર્યા। આરતી અને એના પતિ પંકજ એ બંનેને બે સંતાનો હતા, એક દીકરી મયુરી, એક દીકરો જીગર। ઉંમર લાયક થતા બંનેને પરણાવ્યા। મયુરી લગ્ન કરીને લંડન જતી રહી। જીગરની પત્ની ખુશી ખુશીએ ઘરમાં આવીને ખુશીઓનું વાતાવરણ ફેરાવ્યું હતું। સરોજબેન જોડે રમેશે આવું કર્યું એટલે જીગરે માસીને ફોન કરીને કહ્યું, માસી હું તમારો દીકરો છું, આવું તમને લેવા, તમે મારી સાથે રહેજો। આરતી પંકજ અને ખુશીએ પણ આગ્રહ કર્યો, પરંતુ એમણે કહ્યું કે આ ઘર સાથે મારી યાદો જોડાયેલી છે, એટલે મને અહીં જ રહેવા દો, જ્યારે હાથ પગ નહીં ચાલે ત્યારે કહીશ, મને લઈ જજો। એ સરોજબેન એક દિવસ બાથરૂમમાંથી બહાર નીકળતા પડી ગયા। એમણે પડોશમાં રહેતા જયાબહેનને ફોન કર્યો અને એક ચાવી એમને આપી રાખી હતી, એટલે આવ્યા, દવાખાને લઈ ગયા। એક બાજુ વજન આવી જવાથી પગમાં ફ્રેક્ચર આવ્યું અને હાથ મચકડાનો પાટો આવ્યો। એમણે અમદાવાદ ફોન કર્યો અને આરતીને મુંબઈ આવી જવા કહ્યું। આરતી પોતાની મોટી બહેનને આવું થયું છે એટલે જવા તૈયાર થઈ ગઈ, પરંતુ પંકજ કહે, મને ન ફાવે, તું જઈ આવ, એટલે ખુશી આરતીની દવાઓ અને સસરાના તેલની બોટલ, અન્ય જરૂરિયાત વળી વસ્તુઓ અને કપડાં ભરીને બેગ તૈયાર કરી આપી। એટલે ખુશીએ આરતીની દવાઓ અને સરસાના તેલની બોટલ, અન્ય જરૂરિયાતવાળી વસ્તુ અને કપડાં ભરીને બેગ તૈયાર કરી આપી। જીગર પ્લેનમાં મુંબઈ મૂકીને માસીની ખબર જોઈને સાંજે પાછો અમદાવાદ આવી ગયો અને આરતીને મુંબઈમાં ગયાના એક અઠવાડિયામાં મહામારીના વાયરસના પ્રયોગના લીધે 22 માર્ચથી સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો અમલ આવી ગયો હતો। પ્લેન ટ્રેન બસ બધું જ બંધ થઈ ગયું હતું। આરતી રોજ ઘરે ફોન કરીને વાત કરતી, પરંતુ રોજ જમવાના સમયે બપોરે રેગ્યુલર જીગર ફોન કરીને આરતી સાથે વાત કરતો। કાલે વાત થઈ હતી કે જીગરને બોર્ડના પેપર તપાસવા જવાનું છે બાપુનગર, પણ આજે તો 2 વાગ્યા જીગરનો ફોન આવ્યો નહીં, એમ વિચારોમાં આરતી આટા મારતી હતી। ત્યાં જીગરનો ફોન આવ્યો, હેલો જય માતાજી, માં જય માતાજી, બેટા કેમ આજે આટલું મોડું થઈ ગયું? દીકરા આજે પેપર તપાસવામાં જ મોડું થયું, અને આવીને બુલેટને પાણીથી ધોયું, સેનેટાઇઝરથી હાથ ધોયા, મીઠું નાખીને નાહી અને નાતા પહેલાં મીઠાવાળા પાણીમાં કપડાં બોળ્યા, હવે ખુશી થાળી પીરસે છે, પંતાઈ સાથે વાત કરું પછી જમું, એ તું પણ જાણે છે ને અમ્મા? હા બેટા એ જાણું છું, અને હું પણ તારા ફોનની રાહ જોતી હતી। હા અમ્મા, ખુશીએ તરત જ કહ્યું, મમ્મી તમારો અવાજ સાંભળવા વગર જમશે નહીં, તું જમી? ના બેટા હવે જમીશ, મમ્મી તારે સમયસર જમી લેવું, તારે દવા લેવાની હોય, નાહક તબિયત બગાડશે ને તો અત્યારે અમે ત્યાં કેમ ના આવી શકીશું?
આ દીકરા ચિંતા ન કર, મને કઈ નહીં થાય, તમારો પ્રેમ મને કઈ થવા નહીં દે. મમ્મી એ તો સારું ને, પણ અમને ચિંતા રહે છે. કાલે મયુરીનો ફોન હતો, એ પણ ચિંતા કરતી હતી. તારી ઉપર આવ્યો હતો ફોન? હા બેટા, કાલે વાત થઈ ગઈ ની સાથે. મમ્મી તું સરસોના તેલની માલિશ તારા પગે કરે છે ને? હા બેટા કરું છું, તો જ દોડી શકું છું. પણ ઘરે હતી તો રોજ રાત્રે ખુશી તેલ લગાવી દેતી હતી, એટલે કંટાળો આવે, પણ મોટી બહેનની સેવા કરવા માટે દોડવું જ પડે ને. મમ્મી માસીને કેમ છે? બે હાથના પાટા તો બંધાવ્યા છે, હવે સારું છે. પગે તો હજુ વાર લાગશે, એમને જમાડીને દવા આપીને સુવડાવ્યા છે. પછી તમને એસિડિટી થઈ જશે, જમી લઈશ બેટા. પણ તારી સાથે દિલ ભરીને વાત તો કરું, શું કરે છે તારા પપ્પા? એ તો જમીને સૂઈ ગયા છે એમના રૂમમાં. બેટા અમદાવાદમાં પણ ચારે બાજુ કેસ વધી રહ્યા છે, તું સાચવજે. હા મમ્મી સાચવું છું, તું અમારી ચિંતા ન કરીશ, બસ તું તારું ધ્યાન રાખજે. આ લોકડાઉન ખુલે અને વાહન વ્યવહાર ચાલુ થઈ જાય, એટલે તને માસીને અમદાવાદ લઈ આવવાના છે. સારું બેટા, તો જમી લે, ખુશી પણ ભૂખી હશે, એ પણ તને મૂકીને જમતી નથી. હા મમ્મી, પણ તારી સાથે વાત કરીને ભૂખ પણ નથી રહેતી, તારી મમતાળુ વાતોથી મારું પેટ ભરાઈ જાય છે. એવું ના કરતો લાડક વાયા, એ તો તારો પ્રેમ છે. ના મમ્મી, તારો પ્રેમ છે, ચાલ હવે લડાવીશ નહીં મને. તું પણ જમી લે બેટા, આપણે કાલે વાત કરીએ. મારી લાડલી ખુશીને મારા દિલથી આશીર્વાદ અને ખૂબ જ પ્રેમ. મમ્મી મોબાઈલ સ્પીકર પર છે, એ પણ સાંભળે છે આપણી વાતો. અને હા મમ્મી, ખુશી કહેતી હતી તારું નેટ પેક કાલે પતી જાય છે, એટલે હું જમીને તારું નેટ પેક કરાવી લઉં છું. હા બેટા, અત્યારે તો આપણા મિલન અને વાતો કરવા માટે મોબાઈલના નેટ પેકની જરૂર છે, તો જ આપણે એકબીજાને દર બે દિવસે વિડીયો કોલ પર જોઈ રહ્યા છીએ, અને એટલે જ આ દૂરીનો અહેસાસ ઓછો થાય છે. સાચી વાત છે મમ્મી, આ લોકડાઉનમાં આ મોબાઈલના સંબંધો જાળવવાનું માધ્યમ બન્યું છે, એટલે એ પણ જરૂરી છે. સાચી વાત દીકરા, મમ્મી તું સરખું જમજે અને નિયમિત દવા લેજે. મમ્મી તું સરખું જમજે અને નિયમિત દવા લેજે. મમ્મી તારી યાદ બહુ જ આવે છે, મને પણ તમારી યાદ આવે છે, કહેતા આરતી આંખના આંસુ લૂછતા. ચાલ ફોન મૂક, નહીં તો આપણી માં દીકરાની વાતો ક્યારેય નહીં ખૂટે. માતાજી માં, જય માતાજી બેટા. આમાં દૂર રહીને એકબીજાની નજીક રહેતા માં દીકરો અને લાગણીઓમાં વહેતા રહેતા હતા. મિત્રો, મોટી બહેનનો દીકરો વિધવા માને નોધારા મૂકીને વિદેશમાં જતો રહ્યો, જેને વિદેશ તો મોહ હતો, અને નાની બહેનનો દીકરો અમદાવાદથી મુંબઈ હતા તો પણ કેટલો પ્રેમ વરસાવતો હતો. વાત પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આભાર.